ગગા છેટ કેવા હુઈ ગયા તડકાને? તડકાને આરામ કરે છે. દવાઈ લ્યો આમ ડેબુ મોટો ઢોલકા જેવું કરીને હુઈ ગયા. ઉભા થાવ, ખાઈન પીન હુઈ ગયા. અમીને ખેતર ગયા હતા. ઓ નથી કરવું હવે. આમ જવો હવે, તમે જાઓ ખેતર અને અમી બે આરામ કરવી. બોલાતું નથી, ઉભા થાવ. અને જીભ વહી ગઈ કે હું બોલતા જ નથી. હે, જીભ કાઢો તો કાકા જેટ. જીભ તો મોટી જીરાફ જેવડી છે. કેમ બોલાતું નથી? તો બોલાતું નથી. લાગે છે ગુંદર ખાધો હોય કે નહીં, એટલે જીભ ફોંટી ગઈ લાગે. હવે આને છે ને જોર માંથી અવાજ કરે એવું કરે ને તો ખુલી જાય જીભ, મને એવું લાગે. લાડવા ખાઈ ગયા નહી બોલી એકાય. પણ બોલાશે કેમ એમ કહું હું તમને. દીદી એક થપા ટાંટી જાવ ગાયે ઘા. હા એમ કરો તો દાજે સડશે ને એટલે જીભ ઉખડી જશે. ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા, રોવા રોવા રોવા. કઈક બોલતા હતા, કઈ ખબર ન પડી. જામ ને ક્યાંક હુવા દો ને તડકાના. દીદી આપડે હુઈ જતું. હા, નમસ્કાર. ખબર માં ભેંસ લઈને ક્યાં જતો હો? લે દીકડી જવા દે ને ભાઈ. ના ના કેને, લે જવા દે, શાંતિ થી બેઠ ને તું. એ હારો તો કહું છું, અત્યારે માં એવું યાદ કરાવે તે પાછું. એમાં એવું છે ને કે મારા બાપા છે ને મને ભેંસ નું દૂધ નથી ખાવા દેતા. ખિસ્સામાં નાખ્યા ઈ પૈસા લઈને હું ગામ માં ગયો અને બરોબર મારા બાપા ને ખબર પડી કે મેં ભેંસ વેચી દીધી. ઈ ધોકલે મને ગોતતા હતા તે અમે છે ને હામા બે મળી ગયા. તે મારા બાપા એક ધોકો મૂક્યો અને પછી હું દોડવા માંડ્યો અને ધોકો લઈને મારા બાપા મારા બાપા દોડે તબડુક 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 બે દોડતા દોડતા ગયા. હો, હું ઘોડા લઈને દોડતા થા? એટલે એમ નહીં, તો ખાલી કહું છું આમ બોલવામાં હાટી રહે ને એટલે. તો હું એવી રીતના છે ને ખિસ્સામાંથી ભેંસ પડી ગઈ. રસ્તો બનાવવા તો મોઢા માંથી બોલો ને જીભ આપી તો. ઊંઘ આવે છે, ગોદરું ઓઢીને સુઈ જવું. હાલે આપડે જે મારા ખિસ્સા માંથી ભેંસ પડી ગઈ ને ગોતવા જઈ ક્યાંક મળી જાય તો 5000 રૂપિયા આઈ. હા લાલ.
આમ જાવ ત્યાં ગોકુયો મારે, આમ જાવ ત્યાં મસ્કો હુર છૂટાડે, જાવું ત્યાં આજનો દી ગમે એમ કરીને કાઢવો છે. હા મધુન ઘેરે વહી જાવ, જાવ દે મને મધુન ઘેરે. બોલ ને મસ્કા, શું કામ હતું? કઈ નઈ, ટીકડી ને પાડા સવા થા ગગાશીર ના બે પાડેલા. એટલે કોને કે તું પાડા? તમે સમજદાર છો ગોકુલભાઈ. હા તો પછી તે અમને ને કહેતા ને? નહીં નહીં નહીં, તમને થોડું કહેવાય. ભાઈ થોડા ખસો લ્યો, આયા છે ને બગડેલું છે, ખસો થોડા ઉભા જો. હાથ પર હવે ગગા શેઠ નો ખાટલો છે, એમાં એમી બે હુતા, હજી તારે હું ઉછે આમાં. આ ગગા શેઠ જો યાદ આવી ગયો, હું હું તમે બે. આ ગગા શેઠ આજ કઈ બોલતા કેમ નથી? કોને ખબર, હવાર ના કાઈ નથી બોલતા. એમી અહીંયા બે ઠપાટ દબી તોય કાઈ ન બોલ્યા ને એમ. તમે ગગા શેઠ ને માર્યા? હા હા, તો એ અમારી પાસે આવ્યા હતા. કેમ કોને ખબર કઈ બોલતા તો મેં તો ઘણી બોલાવી ટ્રાય કરી પણ કઈ ન બોલ્યા. પછી છેલ્લે છેલ્લે છે ને બાવળિયાની ફૂળે ખૂટા દીધી તોય કઈ ન બોલ્યા. બોલો એ મસ્કા, મને ઉજે છે કે નહીં એની જીભમાં કઈક છે ને સોંટી ગયું બહુ, જોવે એટલે કઈ બોલી નહીં એકતા. હવે તો પણ હા, હું જોવો કઈક ઈલાજ કરાવો, શોર્ટ સર્કિટ થયો, રિપેરિંગ કરાવો કઈક. પણ હું રિપેરિંગ કરાવે, એમાં શોર્ટ સર્કિટ થાય કઈ? ગોકુભાઈ થતું તું ને તોર કે કશે મૂંગા થઈ જાય છે ને. તો કઈ કોઈલ બોઈલ ઉડી ગઈ છે તો કઈ ફિટ કરાવવાની છે? હોય હોય, આવું કઈક થાય તો માણસો બધા ડોક્ટર આગળ જાય. પણ આપણે જઈએ, આપણે ક્યાં જન થઈ આવડતું? હાલો તને આવડે છે રિપેર કરતા? થોડું ગુણ ભણેલો છું એમ તો. કેટલું ભણ્યો? ત્રણ સોપડી જેવું ભણ્યો. તો તો હારા મારું ભણ્યો મસ્કા, હું તો ત્રણ દી ભણ્યો ખાલી. હા તે હાલો હાલો જઈ જલ્દી બોલતા કે ગગા શેઠ. હા હાલો 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 બોલતા કે દેખવી. એ ગગા શેઠ આયા ઉતા બેઠો આઈના, ક્યાંય જતા નહીં. આમ જો આ મસ્કાએ કીધું કે તમારી છે ને સર્કિટ તૂટી ગઈ છે, તો મસ્કા રિપેર કરતા આવડે છે, એ હમણાં રિપેર કરી દે. નહીં કાકા શેઠ, કાંઈ ખર્ચો નહીં થાય. એ ગોકુભાઈ તમે છે ને ગથોડી ને ટાંકણ લઈ આવો, અહીંયા છે ને અહીંયા જો, અહીંયા ના વિંડો પાડવું પડશે, એક બીજો કાંઈ ખર્ચો નથી તમતારે. હરિયર પાંચ માં પાંચ બાકી છે. એ મસ્કા, પણ આને હું ટાઈમ ની કિંમત છે, બોલી તો એકતા નથી બેસારા. 5 લાખ નો ખર્ચ કીધો ડોક્ટરે. એ ગોકુભાઈ ચિંતા ન કરતા, હું છે ખાલી 500 રૂપિયા હું કરી દઈશ બસ, 5 લાખ આપણે દેવાની જરૂર જ નથી કઈ. એ કાકા છે, આમ જો 500 માં મસ્કો કરી દેશે રિપેર, પછી કઈ 400 તો આપશે તમે. એ ગોકુભાઈ 400 આવશે, તમે ચિંતા ન કરતા. હા તો કઈ વાંધો નહીં, કરી નાખ મસ્કા રિપેર. હા હા હા. એ કાકા શેઠ, આમ જોવો રિપેર કરી નાખો છે ને, એક તો તમારા માપની છે ને કન્યા નથી મળતી, અને આમ જોવો તમે મૂંગા રહેશો ને તો હાવ કન્યા નહીં જડે એમ. એ ગોકુળભાઈ, મને લાગે આના માપની કન્યા ક્યાંય છે જ નહીં. આ કાકા શેઠ નું ડોકું ઉપાડી લો. હે ડોકું ઉપાડી જવાનું? એ ગોકુળભાઈ ઉપાડી લે ઉપાડી લે, આમ થાય તમે બેસીને ખાન ખાન પાડા જેવા થયા છે, ક્યાંય કામમાં નહીં આવ. ઉપાડી લો ઉપાડી લો, ક્યાંક તો કામમાં આવશો તમે. એ
પાડા જેવા કોને કે તું અત્યારે ભાઈ ઉપાડી લો ને આપણે બીજી વાત મત કરી ઉપાડી લો ભાઈ લોરે પકડી રાખું હા હા એ ઉભરો ઉભરો જલ્દી છોકરી મરી જાય મારું ગોઠવાય ન જાત ત્યાં ગોઠવાય જાત